ભિલોડાના જનાલી ગામે ગ્રામજનો ભૂખ હડતાલ પર ઉતર્યા છે। નવા સરકારી દવાખાના બનાવવાની માંગ સાથે છેલ્લા 40 કલાકથી ગ્રામજનો ભૂખ હડતાલ પર છે। આ પ્રકરણે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગત રાત્રે ગ્રામજનો સાથે બેઠક કરી। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભીમાભાઈ ચૌધરી, જિલ્લા પ્રભારી જયદીપસિંહ ચૌહાણ અને કાર્યકરો ઉપવાસીઓ સાથે બેઠક કરી હતી। ઉલ્લેખનીય છે કે સરકારી દવાખાના માટે 2015 માં કલેક્ટર દ્વારા જમીન તો મંજૂર કરાઈ, પરંતુ ત્યાં નવું સરકારી દવાખાનું બનાવવા બાબતે જનાલી ગામના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભૂખ હડતાલમાં જોડાવાનું નક્કી કર્યું છે। આમ આદમી પાર્ટીના કાર્યકરોનું ગ્રામજનો દ્વારા ભારે ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું। આજે જનાલી ગામની અંદર મુલાકાતે આવવાનું થયું છે। છેલ્લા 40 કલાકથી જનાલીના ગ્રામજનો ભૂખ હડતાલ ઉપર છે। કારણ એક જ છે કે જે પીએચસી કેન્દ્રને 2015માં સરકારે મંજૂરી આપેલી છે, એની ગ્રાન્ટ પણ ફાળવાઈ ગઈ છે, એની જગ્યા પણ સંપાદન થઈ ગયેલી છે, આરોગ્ય ખાતાને જગ્યા પણ સોંપાઈ ગયેલી છે, પરંતુ છેલ્લા 7 વર્ષથી આ પ્રશ્ન એમનો એમ ઊભો છે। આ આરોગ્ય ખાતાની જવાબદારી બને છે। આજે ગ્રામજનો જે 40 કલાકથી ભૂખ હડતાલ ઉપર બેઠા છે, એમની મુલાકાતે અમે આવ્યા છીએ, એમની વાતને સાંભળી છે। જ્યાં જ્યાં અમારાથી તત્વો છે અમે પણ સહકાર આપવા માટે તૈયાર છીએ, અને હું સરકાર શ્રીને વિનંતી કરું છું, કલેક્ટર શ્રીને પણ વિનંતી કરું છું કે છેલ્લા 40 કલાકથી ગ્રામજનો ઉપવાસ ઉપર બેઠા હોય તો તમારી નૈતિક ફરજ બને છે કે તાત્કાલિકનું નિરાકરણ આવવું જોઈએ। હું પણ આપને કહું છું કે જો 24 કલાકની અંદર નિરાકરણ ના આવ્યું તો આમ આદમી પાર્ટીને પણ ન છૂટકે આ ભૂખ હડતાલની અંદર જોડાવવું પડશે, અને જે કંઈ પણ પરિસ્થિતિ નિર્માણ થશે એ તમામ જવાબદારી સરકાર શ્રીની બનશે। તો હું વિનંતી કરું છું કે તાત્કાલિક આ ગામના લોકોની જે ઈચ્છા છે કે જ્યાં ગામતળ જે નક્કી થયેલું છે, જ્યાં આરોગ્ય ખાતાની જમીન ફાળવવામાં આવી છે, એ તાત્કાલિક ત્યાં એ જગ્યા ઉપર પીએચસી કેન્દ્રનું નિર્માણ કરવામાં આવે।